सदानन्दाम्बोदे स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्म छदसदृशसोवाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि ध्येयं सदा परिभवघ्नमभीष्टदोहं तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं भृत्यारतिहं प्रणतपालभवाब्धिबोधं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणो नीलकण्ठ स्वामी नारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायणप्रभो त्वदीयेनावधानेन कथयिष्यै शुभकथा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः सुखदेव जी महाराज परीक्षित राजा ने परमात्मा श्री कृष्ण भगवानना दिव्य ऐश्वर्योनी कथा संभळावे छे। क्या सुधी कथा आवी ती भाई? हाँ स्वामीजी तमे याद कराओ तो हवे। हाँ भगवान सुदामाजी पोटली संताड़ी राखता था अपनी जेम। अपने कोई ये पोटली खोली संताड़ी ज राखी छे पोताना स्वभावनी पोटली पोताना कर्मनी पोटली पोताना आचरणनी पोटली बस बंद एटले बंद। पण चिंता न करता एक वार अहीं माथो नमाव्यो ने तो भगवान स्वयं पोटली खेंची अने गांठो छोड़ी नाखशे। आ भागवतमां स्पष्ट आवे छे भगवाने पोताना हाथे गांठो छोड़ी। બહુ ગાંઠો વાળે છે માણસો, એવી ગાંઠો વાળે છે ને છૂટે નહીં, પણ ઠાકોરજીના હાથમાં પોટલી ગઈ પછી એવી કઈ તાકાત છે ગાંઠની કે છૂટે નહીં। ભગવાન રાજી થઈ ગયા, પૌવા દેખ્યા ને ખુશ થઈ ગયા। સુદામાજીને ખુશ કરવા ભગવાન કહે છે, ઓહો હો 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 હો, તમે તો કંઈ ભેટ લાવ્યા છો, શું મારા ભાભીએ અમૂલ્ય વસ્તુ મોકલી છે? મેં કેટલા અવતાર લીધા પણ આ વસ્તુ મને મળી નથી। મત્સ્ય કચ્છ વરા વામન કોઈએ મને તંદુલા આપ્યા નથી, હો બહુ ભાવે છે। અને બોલતા બોલતા એક આમ મુષ્ટિ એક મુઠ્ઠી ભરી, કેટલી મુઠ્ઠી હતી તંદુલાની? ત્રણ। હો બહુ વિચારવા જેવી કથા છે। ઠાકોરજીએ એક મુઠ્ઠી ભરી,
અને ભૂખ્યા જમવા જ માંડ્યા. કાચા તાંદુલા એમાં સ્વાદ કેવો હશે? ઘેર અખતરો કરજો, કોક દાડો પૌવા લાવી કાચે કાચા ચાવી જોજો. પણ ભગવાનને અનેરો સ્વાદ આવ્યો. એવો સ્વાદ આવ્યો, ઓહો હો, ઠાકોરજી જમવા જ માંડ્યા, જમવા જ માંડ્યા, બહુ ઉતાવળા ચાવવા માંડ્યા. આપણને સ્વાદ ના આવે પણ ઠાકોરજીને આવે. સબરીના એઠા બોરનો સ્વાદ કોને આવે? રામને જ આવે. તમને આપ્યા હોય તો ઝાડના થડમાં પધરાવી દો કે આ તો એઠા છે. સબરીના એઠા બોર એનો સ્વાદ તો રામને જ આવે. અને વિદુર પત્નીની ભાજી મોળી એ કોને ભાવે? એ આ દ્વારિકાધીશને જ ભાવે, આપણને ના ભાવે. એ મીઠું એ નથી, આપણે તો વગોવીએ બહાર જઈને. જમવા બેહાર્યા તો ભાજી મીઠું નહીં, બોલો શું ઘરનું કંઈ ઠેકાણું છે? માણસની વાત જુદી અને મોહનની વાત જુદી. એને સબરીના જૂઠા બોર ફાવે, એને વિદુર પત્નીની મોળી ભાજીએ એને ભાવે, અને મઠનો રોટલો કોને ભાવે? સ્વામિનારાયણ ભગવાનને ભાવે. જેતલપુર તલાવ કિનારે મહોલની અગાસી, અને એ અગાસીમાં પ્રભુ સભામાં બિરાજેલા, એક બાજુ સંતો એક બાજુ હરિભક્તો, અને એ વખતે સત્સંગીઓ બધા થાળ લઈને આવેલા, કારણ કે મહારાજ જેતલપુરથી વિદાય થવાના. કોઈ મોહનથાર બનાવી લાવેલો, કોઈ સાટા સરસ કરી લાવેલા, કોઈ કાંઈ. એ વખતે જેમ સુદામાના પત્નીને સદવિચાર આવ્યો કે દેહને એ દેવને, એમ જીવન ભક્તના પત્નીને એ જ વિચાર આવ્યો કે આપણા ઘરમાં જે છે એ જ ભગવાનને આપીએ. દેવું કરીને ધર્મનું કામ કરવાની જરૂર નથી, તમારી પાસે હોય ને એમાંથી જ આપો. ઘરમાં મઠ હતા અને એ મઠ દળી રોટલા બે કર્યા, અને જીવન ભક્ત અગાસીમાં તો પહોંચી ગયા પણ હિંમત ન ચાલી આપવાની, કારણ કે બધા ભક્તો આવા સારી વસ્તુ આપતા હોય અને હું મઠનો રોટલો આપું તો આ ગામના ભક્તો બધા મને વઢે. પણ વાત જેમ સુદામાજીની પોટલી ખેંચી લીધી, એમ સ્વામિનારાયણ ભગવાને અગાસીની છત્રીના ત્રણ પગથિયાં ઉતરી જીવન ભક્તના હાથમાંથી રોટલા લઈ લીધા જાતે. અને પછી ધૃત્વા રોટક મેક પાણી તલકે, પાણી તલકે એટલે હાથના તળિયામાં હથેળી ઉપર બે રોટલા રાખ્યા. ભૂંગત્વાન્ય હસ્તે ન તમ, બીજા હાથથી ટુકડો કરી અને મહારાજ જમવા માંડ્યા. જમવા જ માંડ્યા અને વખાણવા માંડ્યા. જેમ દ્વારિકાધીશ સુદામાના તાંદુલા વખાણે કે આવા તો મને 24 અવતારમાં નથી મળ્યા, એમ સ્વામિનારાયણ ભગવાન વખાણવા માંડ્યા. ઓહો હો હો, રોટલામાં તો શું સ્વાદ છે! ત્યાં બ્રહ્માનંદ સ્વામીને ચિંતા થઈ કે ભક્તની ભાવનાને વશ થઈ ભગવાન જમે છે, પણ આ તો મઠ છે, અખતરો કરજો. મઠ કેવા હોય, જાજુ કેવું નથી, તો ખાય એને ખબર પડે કે બાજુમાં સૂતો હોય એને વીતે. એટલે મઠ ખતરનાક, ચૂપ ન રહે પેટમાં ગયા પછી. તો બ્રહ્માનંદ સ્વામી કહે છે, મહારાજ તમે જે કંઈ બોલો છો ને એ નીતિથી વિરુદ્ધ બોલો છો. અમારે નીતિમાં સદાચારમાં કહ્યું છે, ખાને કો સ્વાદ સો તો ઓરકું ખિલાઈએ. જો બહુ સારો રોટલો હોય તો બધાને આપો,
ના, આ બીજા થાળમાંથી પ્રસાદ વેચો, મઠનો રોટલો તો નહીં જ મળે. અને મહારાજનું ધ્યાન ચૂકવીને બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ અને રોટલો પડાવી લીધો. અને સંતો કહે છે, સ્વામી ના, આમાંથી તો ન મળે, આ તો મારું એકલાનું સાહસ છે. હું મહારાજ પાસે ગયો હોત અને મહારાજનો એક હાથ નવરો હતો અને રોટલાને બદલે મને બીજો જ પ્રસાદ આપ્યો હોત તો તમે કોઈ ભાગ પડાવત? તો આ તો મારું પોતાનું સાહસ છે, એટલે હું એકલો જ આ જમી જઈશ. ત્યાં મુક્તાનંદ સ્વામી કહે છે, સંતો ગાંગા કાં થાવ? ક્યાંનો આ શબ્દ છે, આવો ભાષા ક્યાંની છે? ગાંગા કાં થાવ? હા, એટલે વ્યાકુળ શા માટે થાવ છો? બ્રહ્માનંદ સ્વામી તો સત્સંગની માં છે, તો બધાને આપ માં કોઈ દાડો એકલી ખાય, છોકરા પહેલાં માં પછી. અને બ્રહ્માનંદ સ્વામીએ એ દોઢેક રોટલો હતો ને એમાંથી બધા જ સંતોને ટુકડો 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 આપ્યો. જીવણ ભક્તના બે રોટલામાંથી આખી રસોઈ થઈ ગઈ. કામ આમ થાય છે, ભગવાન પાસે પહોંચવું હોય ને તો ભાવથી પહોંચાય છે, પ્રેમથી પહોંચાય છે. ભગવાને એક મુઠ્ઠી તો પૂરી કરી લીધી દ્વારિકાધીશે અને બીજી મુઠ્ઠી ભરી. જ્યાં બીજી મુઠ્ઠી ભરીને એટલે તરત જ રૂકમણીજીએ હાથ પકડ્યો, બ્રેક મારી દીધી, સ્ટોપ, નહીં ખાવા દો ને, નહીં. શું મને આખી આખી ત્યાં મોકલી દેવી છે? ખ્યાલ આવ્યો કોઈને? એક મુઠ્ઠી જમ્યા દ્વારિકાધીશ, એમાં ત્યાં શું પરિણામ આવ્યું એ રૂકમણીજી જાણતા હતા. એટલે કહે છે કે મને આખી આખી ત્યાં મોકલી છે, માટે નહીં, હવે તો નહીં જ ખાવાનું. અને પોટલી પડાવી લીધી આખી. જેમ બ્રહ્માનંદ સ્વામીએ રોટલો પડાવ્યો એમ રૂકમણીજીએ પોટલી પડાવી લીધી હાથમાંથી, અને અષ્ટપટરાણીઓ ફરી વળ્યા, લાવો લાવો પ્રસાદ, અને મોઢામાં નાખીને, ઓહ આ તો સાવ મોરા મોરા લાગે છે, આમાં તો કાંઈ નથી, એમાં ઘણું બધું છે. ભક્તના ભાવમાં પ્રેમમાં શું છે એ ભગવાન જ જાણી શકે, જગત જાણી ન શકે. સુદામાજીને થોડા દિવસ આગ્રહ કરીને રાખ્યા. પછી સુદામાજી એક દાડો વિવેક કરવા ગયા, હવે રજા આપો તો હું જાઉં. કારણ કે સુદામાજી શાસ્ત્ર ખૂબ ભણેલા એટલે જાણતા હતા, કોઈને ત્યાં મહેમાન થઈએ તો પડ્યા પાથર્યા રહેવાય નહીં. પહેલે દાડે પરુણા, હા ખબર છે ને, પહેલે દાડે પરુણા, બીજે દાડે પૈ, એક પૈસાના. પહેલે દાડે પરુણા, બીજે દાડે પૈ, અને ત્રીજે દાડે રહેતો હા બેટરી ગઈ, એટલે અક્કલ ગઈ. ભગવાન તમને હવે મારે જવું, સારું ભાભીને મારા વંદન કહેજો. પતિ ગયું, કાંઈ નહીં. ઓહો હો હો, કંઈ જરા કે વિવેક ન કર્યો કે આટલું લેતા જાઓ, બાબા માટે બે ચડીઓ લેતા જાઓ, કશું કાંઈ ન કહ્યું. સુદામાજી જેવા આવ્યા હતા ને એવા જ ખાલી હાથે હો ચાલતા થયા. રસ્તામાં દ્વારિકાની દરવાજાથી બહાર નીકળ્યા. કાલે આપણે જેના શબ્દો યાદ કર્યા હતા ને ભટ્ટ પ્રેમાનંદના, તો એમના જ શબ્દો છે. સુદામાજી કહે છે, અર અર, કૃષ્ણની આ કેવી દયા, કૃષ્ણની આ કેવી દયા, મૂળગા મારા તાંદુલ ગયા. આ તો મારે ત્રણ મુઠ્ઠી તાંદુલ આવી ગયા. એમની પાસે ધન છે ઘણું,
આખું નગર છે સોના તણું, એને ક્યાં કમી છે? આખું શહેર સોનાનું છે. પણ મારા ઉપર બહુ કૃપા કરી ભગવાને, મને કંઈ ન આપ્યું, બહુ કૃપા કરી. ધન વડે મને મદ થાત, મદ એટલે અહંકાર, ધન વડે મને મદ થાત તો ભક્તિ પ્રભુની હું ભૂલી જાત. ધનથી વાધે ક્રોધને કામ, દુઃખમાં સાંભળે રાધે શ્યામ. આ ભટ્ટ પ્રેમાનંદના શબ્દો છે. સુદામાજી નિષ્કામ ભક્ત હતા એટલે આવો જ વિચાર કરતા કરતા એ ચાલ્યા કે ભગવાને મારા ઉપર બહુ દયા કરી છે, બહુ કૃપા કરી છે, મને કંઈ ન આપ્યું, ઘણું સારું કર્યું. દુઃખમાં મને આપોઆપ ભગવાન યાદ આવશે. વિચાર કરતા કરતા થોડી સ્પીડમાં ચાલતા હતા, આવ્યા ત્યારે ઢીલા ઢીલા ચાલતા હતા, કારણ ટાંકી ખાલી હતી. પાછા વળ્યા ત્યારે ફૂલ ટાંકી છે. ખ્યાલ આવ્યો કોઈને? ભગવાને ભાવથી જમાડ્યા છે ખૂબ ખૂબ, એટલે શક્તિ હતી. અને જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં આવ્યા તો એકદમ ગભરાયા, એકદમ ડરી ગયા. આ શું, જેવો શ્રી કૃષ્ણ ભગવાનનો રાજ્ય મહેલ હતો એવો જ અહીં કોણે ઊભો કરી દીધો? મારી ઝૂંપડી ક્યાં ગઈ? મારા પત્ની ક્યાં ગયા? મારા બાળકો ક્યાં છે? ત્યાં તો એકદમ રૂપાળા સોને મઢેલા કોક બેન ઉતર્યા રૂમ ઝૂમ કરતા, દાદરા થયો અને દાગીના દાગીના કાને નાકે ડોકે એટલા બધા દાગીના કે હોની કરતા થાકે એટલા દાગીના. અને એવા દુકુલ, એવી વસ્ત્રો. અને જ્યાં નજીક આવ્યા ને ચાલો, અને પાછા ખસી ગયા. કોણ છે તું? અરર અરર, થોડા દિવસ દ્વારિકાધીશ સાથે રહ્યા એમાં મને ભૂલી ગયા? ત્યારે સુદામાજીએ આંખ સાફ કરીને જોયું, ઓહ આ તો એ જ છે. પણ આ બધું, બસ એ બધું દ્વારિકાધીશની કૃપા છે. ભગવાન આપે છે, કઈ રીતે આપે છે જગત જોઈ શકે નહીં. માણસ આપે તો મની ઓર્ડર કરે, પાછા સહી લે. અને માણસને હતું, અને ભગવાન આપે છે ને કોઈ જોઈ નથી શકતું એમ ઈશ્વર આપે છે. ભાવનાને ભગવાન બહુ સારું વળતર આપે છે. સુદામાજીએ આ સુખમાં રહીને ભગવાનને તરત સંદેશો મોકલ્યો કે હે દ્વારિકાધીશ, હવે પધારો મારે ત્યાં. અને એક દિવસે એકલા દ્વારિકાધીશ રથમાં બેસી સુદામાપુરી આવ્યા. ભગવાનને પ્રેમથી જમાડ્યા. દરરોજ દરિયા કિનારે ચાલવા જાય સુદામાજી અને દ્વારિકાધીશ, એકબીજાનો હાથ પકડીને, ભગવાન આ બધા મહાત્માઓને બધા શાસ્ત્રોને ભગવાનની માયા, ભગવાનની માયા એમ કહે છે, એ માયા મને બતાવો તો ખરા કેવી છે તમારી માયા. નહીં સુદામા, એમાં હાથ નાખવા જેવો નથી. માયા નથી જોઈ ત્યાં સુધી જ સારું છે. ના, મને થોડીક ઝલક. ના ના ના, એ ઝલકમાં સાર નથી. એટલે સુદામાજી વાત છોડી દીધી. સુદામાજી, તમે અહીં દરિયા કિનારે રહો છો એટલે સમુદ્રમાં ડૂબકી મારતા ફાવે? હા હા. તો કેટલી વાર આમ પાણીની અંદર રહી શકો? અમારે થોડી ઘણી તો પ્રેક્ટિસ ખરી જ, પણ આપણે આજ નક્કી કરીએ કે તમે ડૂબકી મારો અને હું તાળી પાડું. ભગવાન કહે છે કેટલી તાળી પાડું ત્યારે તમે પાણીથી બહાર આવશો, પછી તમે તાળી પાડજો, હું ડૂબકી મારીશ. અને સુદામાજી કાછોટો વાળી અને સમુદ્રના છીછરા પાણીમાં ડૂબકી મારી. અને જ્યાં બહાર નીકળ્યા
સુદામાપુરી નહીં, દ્વારિકાધીશ પણ નહીં, અજાણી ધરતી, અજાણ્યો દરિયા કિનારો, અજાણ્યું વાતાવરણ, કોઈ માણસો ચાલતા હતા જતા જોયા એ અજાણ્યા. ત્યાં તો રાજાના માણસો આવ્યા, ચાલો પકડો. કેમ ભાઈ, ચાલો બોલ્યા વગર છાનામાં અમારી સાથે ચાલો. એ દિવસે એ રાજ્યમાં રાજાનું મૃત્યુ થઈ ગયેલું, એટલે રાજાના ગોરે, એને દીકરો નહોતો, રાજાને દીકરી હતી, એટલે રાજાના ગોર હતા, એને કહ્યું કે નગરના દરવાજેથી જાઓ દરિયા કિનારે, જે કોઈ મળે એને પકડી લાવો, એને રાજગાદી ઉપર બેહારી દો અને આ રાજાની દીકરી એને પરણાવી દેવાની. સુદામાજીને પકડીને લઈ ગયા, નવરાવ્યા, ધોવરાવ્યા, અભિષેક કર્યા અને તેલ જોડ્યા, અત્તર જોડ્યા અને રાજાના કપડાં પહેરાવ્યા, રાજગાદી ઉપર બેસાવ્યા, જય જયકાર કર્યો અને રાજાની દીકરી સાથે પરણાવી દીધા. બધું બળજબરીથી, પણ ભાઈ મારી વાત બોલ, ખબરદાર જો બોલ્યા તો. રાજ આજ્ઞા ગુરુ આજ્ઞા છે. સુદામાજીનો આગવો સંસાર ચાલુ થઈ ગયો. જો સંખ્યા સાચી કહું તો લખેલું છે 12 સંતાન થયા. કેટલા વર્ષો ગયા હશે, વર્ષો કેટલા વીત્યા હશે આપણે એ જોજો. પહેલાં આંકડા ન પકડી રાખતા, 15-17 કે 20 વર્ષ તો રાજ્ય કર્યું. પછી સુદામાજી જેની સાથે પરણ્યા હતા ને, રાજાની દીકરી એટલે સુદામાજીના પત્ની, એ મરી ગયા, એટલે એ બધાએ સ્મશાન યાત્રા કાઢી અને ચાલો કે પકડો હવે. તો કેમ, તો આ અમારા રાજ્યમાં એવો રિવાજ છે, કોઈ દેશમાં ભારત ખંડ છે અહીંથી લાખો માઇલ દૂર, તો ભારતમાં એવો રિવાજ છે કે પતિ મરી જાય તો પત્ની એની પાછળ સતી થાય. અમારા અહીં એવો રિવાજ છે કે પત્ની મરી જાય તો પતિ સતો થાય, એટલે તમારે આ અગ્નિમ પડવાનું છે. હે ભગવાન, તમે ક્યાં ગયા દ્વારિકાવાળા, અને મારી આ દશા, મને જીવતા બિલકુલ બોલવાનું નહીં, નિયમ એટલે નિયમ, લો ઇઝ લો, એ ન ચાલે. અને ગોર આવ્યા, ચાલો નવરાવો. સુદામાજીને કે ના ચાલો નાવી લો દરિયામાં, દરિયો ત્યાંય હતો, અને જ્યાં ડૂબકી મારી અને બહાર નીકળ્યા તો કૃષ્ણ કહે છે 5-6 બસ, તમે તો જલ્દી બહાર આવતા રહ્યા, હજુ તો છઠ્ઠી તાળી પાડીને તમે તો બહાર આવતા રહ્યા. મને તો એમ કે દરિયા કિનારે રહો છો, તે થોડી 25-30 તાળીઓ હું પાડું, ભગવાન તમારી છઠ્ઠી તાળી પણ મારે દો. સુદામાજી, આનું જ નામ અમારી માયા. માટે કોઈ દાડો માયા, માયા પતિને પકડો, માયાને. હવે સુદામા આખ્યાનની આપણે સમાપ્તિ કરીએ. દેવાનંદ સ્વામીના શબ્દોથી દેવાનંદ સ્વામી કહે છે, જો સેવા કરવી હોય ને સારી જગ્યાએ કરવી, સેવા સમર્પણ જોઈને કરવાનું, આંખ મીચી નહીં. અને સ્વામી દાખલો આપે છે, દ્રૌપદીએ નિજ ચીર વદેરી બાંધ્યા હરિને હાથે, દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યા હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં, દેવાનંદ કહે ભરી સભામાં, આપ્યા દીના નાથે રે, વિવેકી નરને એમ વિચારીને જો, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે, વિવેકી નરને
એમ વિચારીને જો દુર્બળ સુદામાએ આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા, દુર્બળ સુદામાએ આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મહેલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા રે, વિવેકી નરને એમ વિચારીને જોઉં. સુદામા આખ્યાનમાંથી ઘણું શીખવાનું મળે છે. સેવા એ તપ છે, સારા સંતાન, સારી સફળતા અને સંપત્તિ એ પુણ્યથી મળે છે. માટે આ લોક અને પરલોકમાં સુખી થવું હોય તો થોડું પણ પુણ્ય કાર્ય દરરોજ કરતા રહેવું. હવે છેલ્લે એક વાત કહું છું, એમાં આપણા આખા દસમ સ્કંદની કથાનો સાર એમાં જ આવી જશે, એક જ વાતમાં. એકવાર ઠાકોરજી ભગવાન જગતના બધા મનુષ્યને દુઃખી જોઈને ટોપલો ભરી અને પડીકા લઈને આવ્યા, માણસોને આપવા માટે. બહુ જૂની વાત છે, આદિ યુગની, જ્યારે માણસો બનાવ્યા હશે ને ત્યારની વાત છે. ઠાકોરજી પડીકા લઈને આવેલા, મોટો ટોપલો ભરેલો, ભગવાન બિરાજ્યા, માણસો આવવા માંડ્યા, ધક્કા મૂકી ચાલુ થઈ ગઈ લેવા માટે. ભગવાન બધાને એક એક પડીકું આપવા માંડ્યા. પડીકામાં શું છે એ માણસનું નસીબ, એટલે પડીકામાં કોઈને કળા, કોઈને કારીગરી, કોઈને પૈસો, કોઈને આયુષ્ય, કોઈને આવરદા, કોઈને પૈસા, કંઈને સંપત્તિ, કોઈને કુટુંબ, કોઈને કીર્તિ, આ બધા પડીકા હતા. એક 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 આપવા જ માંડ્યા, એટલા બધા પડીકા આપવા માંડ્યા ને એક પડીકું ભગવાનના હાથમાંથી પડી ગયું. તે ભગવાને પોતાના ચરણ નીચે દાબી દીધો, હંતક દીધો. બહુ ધ્યાનથી સાંભળજો. માણસોને બધાનું વિતરણ પતી ગયું, બધા જતા રહ્યા. લક્ષ્મીજી બાજુમાં બેઠા હતા, એ કહે છે, ઓહો હો હો ભગવાન, તમારી ઉદારતા જોઈ તમે આ બધાને આપ્યા પડીકા, સુખના બધા જાત જાતના આપ્યા. તમારી ઉદારતા જોઈ, તમારી કંજુસાઈ પણ જોઈ. કઈ કંજુસાઈ? એક પડીકું ચરણ નીચે હંતાડી દીધું. ભગવાન કહે છે, બધાને પૈસો આપ્યો, આયુષ્ય આપ્યું, આરોગ્ય આપ્યું, કીર્તિ આપી, કંઈ આપ્યું, કંઈ આપ્યું, કંઈ આપ્યું, પણ જે પડીકું પડી ગયું ને એ સુખનું છે, એ મારા ચરણ નીચે દાબી દીધું. હવે જેને સુખ જોઈતું હશે એ મારા ચરણ પકડશે. આખા દસમ સ્કંદનો સાર આટલો જ છે. સુખ જોઈતું હોય તો જ્યાં ત્યાં કોઈ સુખ પકડવાનું, ભગવાનના ચરણ પકડવાના. જે ઠાકોરજીના ચરણે આવશે ને એને પહેલું પડીકું હાથમાં આવી જશે. કયું? જે ભગવાને સંતાડેલું સુખનું પડીકું. સુખ હે હરિ કે ચરણ મેં કા સંતન કે માહી, સુરપુર નરપુર નાગપુર એ તિન મેં સુખ નાહી, સુખ હે હરિ કે ચરણ મેં કા સંતન કે માહી. ભગવાનના ચરણમાં સુખ છે, કાં સત્સંગમાં સુખ છે. સજ્જનો, એ યાદ કરાવવા ભૂલી ન જવાય. ગોપીઓનો પ્રેમ યાદ કરાવવા સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે દર વર્ષે શ્રાવણ મહિનામાં દસમ સ્કંદ સાંભળવો અથવા વાંચવો. એટલા માટે કે ભગવાનનું ચરણથી દૂર ન થઈ જવાય તો સુખ તો આપણને શોધતું આવશે. સજ્જનો, એટલે યથામતિ યથાસ્થિતિ, બસ આ ભગવાનના ગુણ ગાયા છે, એ કર્તવ્ય સમજીને ગાયા છે. તમારા માટે નહીં, પણ તુલસીદાસજી કહે છે એમ, નિજાત્મ સુખાય. ભગવાનના ગુણ ગાયા છે, કર્તવ્ય સમજીને ભગવાનના ગુણ ગાવા, એમાં જ પરમાનંદ. એટલે ભગવાનની આગળ બેસી ચરણમાં
તમારા જેવા ભક્તોની સામે બેસી અને આ પ્રભુના ગુણ ગાયા છે તો હવે એટલી જ ભલામણ કે જિંદગીમાં બીજું બધું ભૂલાય તો ચાલે, પણ ભજન ભૂલાય નહીં એ યાદ રાખવાનું. શરીરનું વજન વધવું ન જોઈએ અને ભગવાનનું ભજન ઘટવું ન જોઈએ. બસ જો આટલું યાદ રાખશો તો કોઈ ડૉક્ટર તમારા સામું નહીં જુએ કે આનું વજન વધ્યું નથી ને, એટલે આ માંદો નહીં પડે. એટલે શરીરનું વજન વધવું ન જોઈએ અને ભગવાનનું ભજન ઘટવું ન જોઈએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે અષ્ટાદશ સાહસ્ર્યાં પરમહંસ સંહિતાયાં વૈયાસિક્યાં દસમ સ્કંદે શ્રીકૃષ્ણ ઐશ્વર્યનામા નવનવતિતમો અધ્યાય. સ્વામિનારાયણ ભગવાન શ્રીકૃષ્ણ કનૈયાલાલ શ્રીપતિં શ્રીધરાં સાર્વદે ભક્તિધર્માત્મજં વાસુદેવ માધવં કેશવં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણં નીલકંઠં ભજે. ગતં દુઃખં ગતં પાપં ગતં દારિદ્ર્યમેવ ચ આગતા સુખસંપત્તિ પુણ્યોહં તવ દર્શન નિજાશ્રિતાનાં સકલા તિહંતા સધર્મ ભક્તે રવનં વિધાતા દાતા સુખાનાં મનસે તનોતુ કૃષ્ણો ખિલં નલં. સ્વામિનારાયણ ભગવાન નર નારાયણ દેવ ઘનશ્યામ કૃષ્ણ કનૈયા.